નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ગણિતની અંદર પ્રકરણ 2 ની અંદર આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કર્યો. હવે 2.2 તરફ આગળ વધીએ તો 2.2 ની અંદર આપણને બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે એની ચકાસણી કરવાની છે. બહુપદીનો શૂન્ય એટલે શું? એવી કિંમત કે એક્સની એવી કિંમત, ચલની એવી કિંમત કે જેના માટે બહુપદીનો જે મૂલ્ય જે છે એ શૂન્ય બને છે એને આપણે બહુપદીનો શૂન્ય કહીએ છીએ. અને જે સહગુણકો છે એની વચ્ચે શું સંબંધ છે એ ચકાસવાનું છે. તો આપણે જોઈએ, પહેલી સુરેખ બહુપદી આપણી પાસે છે. સુરેખ બહુપદી કે જેમાં બહુપદીનો ઘાત કેટલો છે? 1 હોય છે. તો p(x) બરાબર ax વત્તા b પ્રકારની બહુપદી હોય તો બહુપદીનો એક જ શૂન્ય મળે. જેટલી એની ઘાત હોય એટલા વધુમાં વધુ શૂન્યો શક્ય બને એ આપણે આગળ જોયું. તો અહીંયા કને પણ p(x) બરાબર ax વત્તા b નો એક જ શૂન્ય મળે તો આપણે એ શૂન્ય શોધીએ. ઠીક છે, તો એ શૂન્ય આપણને મળે છે, p(x) બરાબર 0 લઉં તો ax વત્તા b બરાબર પણ 0, એટલે શૂન્ય x બરાબર માઇનસ b બાય a. તો આ શૂન્ય x એ શું છે આપણું? x ની જગ્યાએ આપણે એને આલ્ફા પણ કહી શકીએ. તો આલ્ફા બરાબર માઇનસ b અપોન a, જ્યાં b શું છે? અચળ પદ છે. શું છે? અચળ પદ. અને a શું છે? x નો સહગુણક. એટલે થયો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. આ એક શૂન્ય માટેની વાત છે. પછી દ્વિઘાત બહુપદીઓ, તો એ કંઈક આ પ્રકારની હોય. p(x) બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c પ્રકારની છે, જેમાં x ના વર્ગનો સહગુણક આપણે a મળે છે, x નો સહગુણક b, અને c જે છે એને અચળ પદ તરીકે ઓળખીએ છીએ. તો આ બહુપદીને બે શૂન્યો મળે છે. કેટલા શૂન્યો મળે છે વિદ્યાર્થી મિત્રો? બે. કેટલા કેટલા? એક મળે આલ્ફા અને બીજાને કહી દઈએ આપણે બીટા. તો અહીંયા શૂન્યો અને સહગુણકોને વચ્ચેનો સંબંધ કંઈક આવી રીતે હોય છે કે શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા એ માઇનસ બી બાય એ, એટલે માઇનસ ગુણ્યા એક્સ નો સહગુણક છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક મળે છે. અને શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણને સી બાય એ સ્વરૂપે મળે છે. ઠીક છે, પછી આપણે ત્રિઘાત બહુપદી જોઈએ. ત્રિઘાત બહુપદીનો સામાન્ય સ્વરૂપ, એની મહત્તમ ઘાત કેટલી જોવા મળે આપણને? બહુપદીની ઘાત 3 હોય છે. તો ત્રિઘાત બહુપદીનો સામાન્ય સ્વરૂપ આપણને મળે ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. ઠીક છે, તેના શૂન્યો અનુક્રમે 3 શૂન્યો મળે, આલ્ફા બીટા અને ગામા. ઠીક છે, તો અહીંયા આગળ શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર આપણને મળે માઇનસ b બાય a. પણ અહીંયા જો માઇનસ બી એટલે એક્સ ના વર્ગનો સહગુણક ના છેદમાં એક્સ ના ઘનનો સહગુણક, અને શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર માઇનસ ડી બાય એ, એટલે કે અચળ પદ માઇનસ ગુણ્યા અચળ પદ ના છેદમાં એક્સ ના ઘનનો સહગુણક, અને બે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા ગુણ્યા બીટા, બીટા ગુણ્યા ગેમા અને ગેમા ગુણ્યા આલ્ફા, એના બરાબર આપણને મળે છે સી બાય એ. સી એટલે એક્સ નો સહગુણક ને એ એટલે એક્સ ના ઘન નો સહગુણક. ઠીક છે, હવે વિદ્યાર્થી મિત્રો બીજા એક પ્રકારના આપણને જે દાખલા આવશે એની અંદર આપણને દ્વિઘાત બહુપદી હશે. તો એ દ્વિઘાત બહુપદીની અંદર બે શૂન્યોનો સરવાળો અને બે શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણ્યા બીટા આપેલો હોય તો એ દ્વિઘાત બહુપદીનો સામાન્ય સ્વરૂપ કંઈક આ સ્વરૂપમાં મળે છે, p(x) બરાબર k કૌંસની અંદર x નો વર્ગ ઓછા અહીંયા આલ્ફા વત્તા બીટા મૂકી દેવાના, આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા. આ સમીકરણની અંદર k જે છે એ આપણને એક ધન અચળાંક મળે છે. આ સમીકરણની અંદર કિંમત મૂકી દઈએ એટલે આપણને બહુપદી તરત જ મળી શકે છે. તો આને જ રિલેટેડ આપણે ઉદાહરણ નંબર 2, 3, અને 4 ગણીએ. ઉદાહરણ નંબર 2 જોઈએ. તો ઉદાહરણ નંબર 2 ની અંદર આપણને કીધું છે કે બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધની ચકાસણી કરો. ઠીક છે, તો અહીંયા જો આપણે અહીંયા આપેલું છે કે p(x) બરાબર આપણને બહુપદી આપેલી છે x નો વર્ગ વત્તા 7x વત્તા 10. હવે શૂન્યો શોધવા માટે આપણે શું કરીએ છીએ કે બહુપદી p(x) બરાબર આપણે લઈ લઈએ શૂન્ય, એટલે p(x) બરાબર શૂન્ય. તેથી એક્સ સ્ક્વેર વત્તા 7x વત્તા 10 બરાબર શૂન્ય. હવે આનો ઉકેલ લેવા માટે આપણે એના અવયવ પાડીએ. અવયવ પાડીએ એટલે આપણે છેલ્લો અંક અને પહેલા અંકના સહગુણકોનો ગુણાકાર કરીએ.
અહીંયા 10 ને 1, 10 એકા 10, 10 ના એવા બે અવયવ કે જેનો સરવાળો આ નિશાની જોવાય, 10 ના એવા બે અવયવ, અહીંયા નિશાની કેની છે? પ્લસ ની, એટલે સરવાળો, સરવાળો કેટલો આવવો જોઈએ? વત્તા 7, ઠીક છે? તો 10 ના અવયવો કયા કયા પડે? તો 10 ના અવયવો પડે 10 એકા 10, બીજા અવયવો કયા પડે 10 ના અવયવો? તો 10 ના બીજા અવયવો પડે 5 દુને 10, બસ ત્રીજો કોઈ અવયવ નથી દેખાતા આપણે. તો આનામાં કયા બે અવયવોનો સરવાળો આપણે જોઈએ તો 7 થાય છે, તો કે 5 અને 2, વત્તા 7 થાય એટલે આપણે વત્તા 5 અને વત્તા 2 લઈએ. તો અહીંયા આગળ x નો વર્ગ વત્તા 5x વત્તા 2x અને બરાબર 10, એટલે 7 ના આપણે 2 ભાગ પાડી દીધા 5 વત્તા 2 માં, વત્તા 10 બરાબર 0. હવે પહેલા બંને પદોમાંથી આપણે x કોમન કાઢી લઈએ, એટલે અંદર કૌંસની અંદર શું વધશે? x વત્તા 5. બીજા બે પદોમાંથી શું કોમન નીકળશે? 2, એટલે કૌંસની અંદર વધ્યો x વત્તા 5 દુને 10 એટલે 5, એના બરાબર 0. હવે જે સરખો કૌંસ છે એને કોમન કાઢીને આગળ લખી દઈએ, બાકી વધેલા પદો બીજા કૌંસમાં મૂકી દઈએ, એટલે x વત્તા 2 એના બરાબર 0. એટલે કાં તો x વત્તા 5 ની કિંમત 0 હોય, એટલે x વત્તા 5 બરાબર 0, અથવા તો x વત્તા 2 બરાબર 0. એટલે કાં તો આ વત્તા 5 ને આ બાજુ લઈ જઈએ તો x બરાબર માઇનસ 5, અથવા તો આને અહીંયા લઈ જાઉં તો x બરાબર માઇનસ 2. આ બંને એ બહુપદીના શૂન્યો ગણાય, એટલે એકને હું કહી દઉં આલ્ફા, આલ્ફા બરાબર માઇનસ 5, અને બીજાને કહી દઉં બીટા, બીટા બરાબર માઇનસ 2. હવે આની ચકાસણી કરીએ, ચકાસણી કરીએ એટલે આપણે આલ્ફા વત્તા બીટા બરાબર આપણને આપેલું છે, તો આપણે આમાં કિંમત મૂકે માઇનસ 5 માઇનસ 2 એટલે કેટલો મળ્યો? માઇનસ 7. અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર માઇનસ 5 ગુણ્યા માઇનસ 2, 5 દુને 10, માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા મળે આપણને? 10. તો આની ચકાસણી કરીએ તો સૂત્ર પ્રમાણે આપણે શું હતું? આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી બાય એ, બી એટલે આ બીજો પદ, એટલે કે માઇનસ કૌંસમાં 7 છેદમાં એ એટલે 1, 7 ના છેદમાં 1 એટલે માઇનસ 7, ઠીક છે? પછી આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી બાય એ, અચળ પદના છેદમાં એક્સનો, એક્સના વર્ગનો સહગુણક એટલે કે 10 ના છેદમાં 1, એટલે આપણે એને 10 લખી દઈએ, ઠીક છે? તો ચકાસણી કરતા માલુમ પડ્યું કે આ બંને કેવા છે? સમાન છે, એટલે કે અહીંયા પણ જે રીતે મળે છે એ જ જવાબ અહીંયા પણ મળે છે. એવી જ રીતે ઉદાહરણ નંબર 3 ની અંદર પણ આપણને બહુપદીના શૂન્યો શોધવાના છે અને એ શૂન્યો અને સહગુણકોના વચ્ચેના સંબંધની ચકાસણી કરવાની છે. તો ઉદાહરણ નંબર 3 ની અંદર બહુપદી જો આપેલી છે p ઓફ x બરાબર x નો વર્ગ ઓછા 3, અહીંયા કને x વાળો પદ છે નહીં, એટલે એનો સહગુણક કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય છે. પણ અહીંયા આગળ આપણે બહુપદીના શૂન્યો શોધવા છે, એટલે બહુપદી p ઓફ x બરાબર આપણે કેટલા લઈ લઈએ? શૂન્ય લઈ લઈએ. તેથી x નો વર્ગ માઇનસ 3 બરાબર 0, ઠીક છે? હવે આ a સ્ક્વેર ઓછા b સ્ક્વેર પ્રકારની પદાવલી છે, પણ એમાં ફેરવવા માટે આપણે 3 ની જગ્યાએ વર્ગમૂળ 3 નો વર્ગ લખવો પડે, એટલે x નો વર્ગ ઓછા વર્ગમૂળ 3 ના વર્ગ નો વર્ગ બરાબર 0. તો આના અવયવો શું હોય? આના અવયવો હોય a ઓછા b, અને બીજા અવયવો થાય a વત્તા b. a ઓછા b અને a વત્તા b પ્રમાણે x ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ, સોરી, x નો વર્ગ ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ બરાબર 0 છે, તો એમાં x ઓછા વર્ગમૂળ 3 અને બીજો અવયવ મળે આપણને x વત્તા વર્ગમૂળ 3 એના બરાબર 0. બે સંખ્યાનો ગુણાકાર ક્યારે 0 હોય? જ્યારે બંનેમાંથી કોઈ એક સંખ્યા શૂન્ય હોય, અથવા તો બંને શૂન્ય હોય, પણ બંનેમાંથી કોઈ એક સંખ્યા શૂન્ય હોય ને, એટલે કાં તો આપણે આ સંખ્યાને શૂન્ય લીધો, અથવા તો આપણે x વત્તા 3 બરાબર 0 લીધો, ઠીક છે? એટલે x ઓછા વર્ગમૂળ 3 બરાબર 0, એટલે x બરાબર માઇનસ વર્ગમૂળ 3 ને જમણી બાજુ લઈ જઈએ, એટલે કેવા થઈ ગયા? પ્લસ વર્ગમૂળ 3, અને પ્લસ વર્ગમૂળ 3 ને જમણી બાજુ લઈ જાઓ તો કેટલા મળે? માઇનસ વર્ગમૂળ 3, એટલે x ની કિંમત કાં તો વર્ગમૂળ 3 ને અથવા તો માઇનસ વર્ગમૂળ 3, એટલે આલ્ફા બરાબર કાં તો વર્ગમૂળ 3 ને બીટા બરાબર માઇનસ વર્ગમૂળ 3. ચકાસણી કરીએ તો ચકાસણી માટે આ બે શૂન્યો મળી ગયા, તો ચકાસણી માટે પહેલા સીધો જ સરવાળો, આલ્ફા વત્તા બીટા એટલે વર્ગમૂળ 3 વત્તા માઇનસ વર્ગમૂળ 3, વત્તે ઓછે ઓછા એટલે માઇનસ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 3 એટલે કેટલો થઈ જાય? 0, ઠીક છે? ને ગુણાકાર વર્ગમૂળ 3 ગુણ્યા માઇનસ વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ વર્ગમૂળ કેન્સલ એટલે માઇનસ 3 ગુણાકાર. સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો સૂત્ર પ્રમાણે આપણે ચકાસણી કરીએ તો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી બાય એ. હવે આની અંદર બી વાળો પદ છે નહીં, કેમ કે જો આને લખવું હોય ને તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં આમ લખાય, એક્સ નો વર્ગ
વત્તા જીરો એક્સ ઓછા ત્રણ, બી બરાબર આપણે કેટલા લઈ લીધા, જીરો છે એટલે જીરો ના છેદમાં એક એટલે કેટલો મળ્યો આપણે જીરો, અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ બરાબર માઇનસ ત્રણ ના છેદમાં એક બરાબર માઇનસ ત્રણ. ઠીક છે, અહીંયા ક્લિયર. હવે આપણે ઉદાહરણ નંબર ચાર જોઈએ. ઉદાહરણ નંબર ચાર ની અંદર આપણને બે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા છે. બે શૂન્યોનો સરવાળો માઇનસ ત્રણ અને ગુણાકાર બે હોય તો એ બહુપદી આપણને શોધવાની છે. તો જો મેં હમણાં સૂત્ર તમને છેલ્લે નોંધની અંદર કરાયો હતો કે બહુપદી પી ઓફ એક્સ જે છે જેની અંદર શૂન્યનો સરવાળો કે ગુણાકાર હોય તો એ કયા સ્વરૂપની હોય, તો કે કૌંસમાં એક્સ નો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા કૌંસની અંદર એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા, એટલે કે શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર બંને કિંમતો અહીંયા મૂકી દો. તો કે એક્સ નો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા એટલે માઇનસ ત્રણ ને વત્તા બે, ચલો ગુણાકાર કરીએ, સોરી કૌંસ ખોલી દઈએ બધા, એટલે કે કૌંસની અંદર એક્સ નો વર્ગ વત્તે ઓછે ઓછે વત્તા એટલે વત્તા ત્રણ એક્સ અને વત્તા બે. ક્લિયર, આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલા તરફ આગળ વધશું. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.